कच्छ जिला कांग्रेस समिति द्वारा जिला पंचायत ना कार्यपालक इंजीनियर ने लोरिया निरोणा रोड ना काम अंगे रजूआत कराई। कच्छ जिला कांग्रेस समिति द्वारा लोरिया थी निरोणा रोड नु काम शुरू करवा अने शुरू थयेल काम कोना इशारे बंद थयेल छे ते अंगे कार्यपालक इंजीनियर नु पूछाणु मांग्यु हतु। कांग्रेस द्वारा रोड ना काम अंगे उग्र रजूआत करवामां आवी हती। समग्र बाबते नरेश महेश्वरीए जणाव्यु के भूज तालुकानो लोरिया थी करीने निरोणा रोड अने वीराणी फाटक सुधी जे रोड मंजूर करवामां आवेल छे अने सरकारी प्रोसिजर प्रमाणे कॉन्ट्राक्टर ने काम मंजूर थयेल छे एनी लाइन आपी देवामां आवी हती। काम शुरू पण करी देवामां आव्यो हतो परंतु भारतीय जनता पार्टीना पदाधिकारीओनी उद्घाटनो करवानी होळना कारणे कोण उद्घाटन करशे एवी होळ अने हरीफाईना कारणे आजे लोकोनी जान उपर जोखम उभुं थयुं छे अने काम शुरू कर्या पछी पण आ बंद करावामां आव्युं छे। अने कोंग्रेस पक्षनी प्रतिनिधिमंडळ बे दिवस पहेला ज एटले के 12 तारीखना अमे स्थानिक मुलाकात लीधी थी अने स्थानिक मुलाकात लेता जोयुं के एक फूट अने दोढ दोढ फूटना खाड़ा साइडमां खोदेला छे अने जेना कारणे अक्षमातो पण सर्जाया छे अने कोई पण जातनी निशानी राख्या वगर कामने अधूरू मूकी अने एन केन प्रकारे आ काम भारतीय जनता पार्टीना पदाधिकारीओ तरफथी बंद करवामां आव्युं छे एवी त्यांना विस्तारना आगेवानो स्थानिक कार्यकरो अने अमारा कोंग्रेस पक्षना त्यांना चूंटायेला पदाधिकारीओ पासेथी मळेली माहिती प्रमाणे के आ उद्घाटनना कारणे चालू करेलू काम बंद करवामां आव्युं छे अने बंद करवा पछी आ प्रजाने जोखम ऊभुं थयुं छे अने जे विकासना कामोनी वातो करनार भारतीय जनता पार्टी आ विकासमां पोते उद्घाटन माटे रोड़ा नाखी रही छे त्यारे कोंग्रेस पक्षे आजे आरएनबी ભુજને મળવા આવ્યા હતા અને એક ડેપ્યુટેશનના રૂપમાં અમે અહીં આવ્યા છીએ અને અમારી માંગ પહેલી છે કે તાત્કાલિક વહેલી તકે આ રોડનું કામ શરૂ કરવામાં આવે અને ત્યાં કોઈ પણ જાતનું જાનહાની ન થાય એના પહેલાં તકેદારીને પગલા રૂપે એની આડસ ઊભી કરવામાં આવે અને જો અઠવાડિયાની અંદર આ કામ જો શરૂ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ ત્યાં સ્થાનિકે પણ જલદ આંદોલન કરી અને ઉગ્ર રીતે આગળ વધશે અને પ્રજાને જે હાલાકી થઈ રહી છે આ અમારો મેઇન મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો માત્ર ઉદઘાટનો તાયફાઓ કરવા માટે જ જાણે માહિર હોય અને ધારાસભ્યશ્રીનો વિસ્તાર હોય તો એ કહેશે મારો વિસ્તાર છે ક્યાંક કે પ્રમુખશ્રીનો એરિયા છે ક્યારેક કહે છે તાલુકા પંચાયતના પ્રિમાઇસીસમાં આવે છે આ બધા ઇસ્યુ પ્રજા જોઈ રહી છે અને ત્યારે અમે કહેવા માંગીએ છીએ ચૂંટાયેલા પદાધિકારીઓની પોતાની પ્રાઇવેટ ગ્રાન્ટમાંથી આ કામો નથી થતા આ કામો છે વિકાસના કામોની ગ્રાન્ટ પ્રજાના ટેક્સમાંથી જે નાણાં એકત્ર થાય છે એ નાણાં એકત્ર થાય છે એમાંથી આ વિકાસના કામો થઈ રહ્યા છે એટલે કોઈએ પણ આમાં જસ લેવાની બહુ જરૂર નથી અમારી માંગ એ છે કે વહેલી તકે કામ ચાલુ કરવામાં આવે અને એનું આવેદન અમે આપ્યું છે અલ્ટિમેટમ પણ આપ્યો છે અને અધિકારીશ્રીથી ટેલિફોનિક પણ વાત થઈ છે કે વહેલી તકે આ કામ શરૂ કરવામાં આવે અને જો આ કામ શરૂ કરવામાં ક્યાંય પણ વિલંબ હશે અને એક વાત એ પણ કહેવા માંગીએ છીએ કે આવા ગંભીર બાબતની જે પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે ઉદઘાટનની કોઈ પણ પ્રકારની રાહ જોવાની નથી ઉદઘાટનોના કાર્યો છે એ અલગ હોય છે આ તો એક જાહેર રીતના કાર્યો છે અને જાહેર રીતના કાર્યો સમયસર થવા જોઈએ એવી કોંગ્રેસે માંગ કરી છે અધિકારીશ્રીને અમે અઠવાડિયાની લેખિતમાં પણ કીધું છે મૌખિક પણ કીધું છે કે આ કામ જે બંધ થઈ ગયું છે એ ક્યાં અમારા મુદ્દા એ પણ છે કોણે બંધ કરાવ્યા કયા સંજોગોમાં બંધ થયું શા માટે આ ચાલુ કરવામાં નથી આવતો આ બધા પ્રશ્નો છે અને જો અઠવાડિયાની અંદર આ તંત્ર તરફથી ડિપાર્ટમેન્ટ તરફથી જો કામ ચાલુ કરવામાં નહીં આવે તો આના માટે કોંગ્રેસ આગળ પણ લડત કરશે એ રીતે કોંગ્રેસ હવે લોકોના પ્રશ્ને જાગૃત થઈ તંત્રના કાન આંબળી રહ્યા છે।